तो चलो बाळको, आपणे धोरण 4 માં પાઠ 2 વાક્ય પરિચય વિશે અભ્યાસ કરીશું. વાક્ય તો વાક્ય એટલે જે શબ્દો ભેગા મળીને બને તેને વાક્ય કહે છે. જેવી રીતે ગુજરાતીમાં આ કેરી છે તો એને શું કહેવાય? તો વાક્ય કહેવાય. તો અહીંયા એવી જ રીતે આપણે શબ્દોને ભેગા બનાવીને આપણે વાક્ય બનાવતા શીખવાનું છે. તો અહીંયા આપણે શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ. યહ, યહ એટલે આ. જ્યારે કોઈ નજીકની વસ્તુ બતાવવાની હોય કે વ્યક્તિ, ત્યારે યહનો ઉપયોગ થાય છે. અને યે, એ સિવાય આપણે જોવા જઈએ તો યે, તો આ યે છે એ બહુવચનમાં છે. બહુવચન એટલે કે આપણે એક કરતાં વધારે વસ્તુ વ્યક્તિ વિશે જ્યારે કહેવાનું હોય, બતાવવાનું હોય, ત્યારે યેનો ઉપયોગ થાય છે. આગળ ક્યાં, ક્યાં એટલે શું. પતંગ, પતંગ એટલે પતંગ. સેબ, સેબ એટલે સફરજન. વહ તો તે અથવા પેલું. અને એ સિવાય જોવા જઈએ તો વે, વે છે એટલે કે પેલા, પેલા. જ્યારે એક કરતાં વધારે દૂરની વસ્તુઓ કે વ્યક્તિ વિશે બતાવવાનું હોય કે દર્શાવવાનું હોય, ત્યારે વેનો ઉપયોગ થાય છે. આગળ ઘોડા તો ઘોડો, લડકી તો છોકરી, તિતલી પતંગિયો, આપ તો તમે. હવે આપણે આગળ નીચેના હિન્દી વાક્યોનો વાંચન અને લેખન કરો. નીચેના હિન્દી વાક્યોનો વાંચન અને લેખન કરો. અહીંયા ચિત્ર આપેલા છે, ચિત્ર જોઈને તમારે અહીંયા વાક્ય વાંચવાના છે અને તેને લખવાના છે. નોટમાં ઘરેથી લખવાના છે. યહ ક્યા હે, આ શું છે. યહ પતંગ હે, આ પતંગ છે. તમે જોઈ રહ્યા છો ને મિત્રો, આ હવે સામે અહીંયા યહ ક્યા હે, આ શું છે, આ શું છે. યહ સેબ હે, યહ સેબ હે, આ સફરજન છે, આ સફરજન છે. હવે આગળ વહ જુઓ, હવે અહીંયા દૂરની વસ્તુ છે. વહ ક્યા હે એટલે કે પેલું શું છે અથવા તે શું છે. જુઓ અહીંયા દૂર ઘોડાનું ચિત્ર આપેલું છે એટલે તો આપણે કહેવાનું વહ ઘોડા હે, તે ઘોડો છે અથવા પેલો ઘોડો છે. હવે અહીંયા આગળ વહ ક્યા હે, જુઓ દૂરથી આંગળી બતાવી છે ને, આંગળીનું નિશાન છે, તે શું છે અથવા પેલું શું છે. વહ ઊંટ હે, તે ઊંટ છે અથવા પેલું ઊંટ છે. યહ લડકી હે, હવે નજીકની વસ્તુઓ છે. જુઓ આ છોકરી છે, આ છોકરી છે. યે લડકી આ હે, જો એક કરતાં વધારે છે એટલે અહીંયા શાનો ઉપયોગ થયો, તો યે આ છોકરીઓ છે. એક કરતાં વધારે છે ને, જુઓ અહીંયા છોકરીઓના ચિત્રમાં કેટલી છોકરીઓ, 3 છે, એટલે અહીંયા શાનો ઉપયોગ થયો, યે. યહ તોતા હે, આ પોપટ છે, આ પોપટ છે. યે તોતે હે, જો અહીંયા પોપટ એક કરતાં વધારે છે એટલે અહીંયા યેનો ઉપયોગ થયો, આ પોપટો છે. યે તોતે હે, આ પોપટો છે. હવે સામે યે તિતલી હે, સોરી અહીંયા પ્રિન્ટિંગ ભૂલ છે, અહીંયા યે ના આવે પરંતુ યહ આવે. યહ તિતલી હે, આ પતંગિયું છે.
ये जो અહીંયા દૂર છે પતંગિયાના ચિત્ર બતાવેલા છે ખરો, પરંતુ દૂર છે એટલે અહીંયા શું લખ્યું છે, વે તિતલિયા હે, પેલા પતંગિયા છે અથવા તે પતંગિયા છે, એક કરતા વધારે છે અને અહીંયા દૂર બતાવેલા છે એટલે અહીંયા શાનો ઉપયોગ થયો છે, તો વે. હવે આગળ, મેં વિદ્યાર્થી હું, અહીંયા વિદ્યાર્થીનું ચિત્ર આપેલું છે, તમે જોઈ રહ્યા છો એના હાથમાં પુસ્તક છે, તે વાંચી રહ્યું છે, વાંચી રહ્યો છે, હું વિદ્યાર્થી છું. હમ વિદ્યાર્થી હે, હવે એક કરતા વધારે વિદ્યાર્થીઓ હોય તો હમ કહેવાય. શું કહેવાય? હમ. અમે વિદ્યાર્થીઓ છીએ, અહીંયા બે વિદ્યાર્થીઓના ચિત્ર આપેલા છે. આગળ, આપ કિસાન હે, જો માનવાચક શબ્દ તમારાથી મોટા હોય, કોઈ પણ વ્યવસાયકાર હો તો એમને આપ કહેવું પડે. આપ કિસાન હે, તમે ખેડૂત છો. આપ અધ્યાપક હે, તમે શિક્ષક છો, એવું પણ ઉદાહરણ આપી શકાય. અથવા એવું પણ કહી શકાય, ડોક્ટરનું ચિત્ર, ડોક્ટરોને સામે ઉભા રહો તો એવું કહી શકાય, આપ ડોક્ટર હે, તમે ડોક્ટર છો. હવે અહીંયા, તું લડકી હો, તું છોકરી છે, પૂછવામાં આવ્યું છે. હવે અહીંયા નીચેના વાક્યો વાંચો અને લખો. અહીંયા વાક્યો આપેલા છે, તે વાંચવાના છે અને લખવાના છે. જોઈ જોઈને હું તમને ગુજરાતી અનુવાદ પણ કરાવતી જાઉં છું, જે પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે ગુજરાતી પણ સમજવાનું છે. અને નોટબુકમાં ઘરેથી આ હિન્દી વાક્યોની નીચે ગુજરાતી વાક્ય લખવાના છે, અનુવાદ કરવાનું છે. એક શિક્ષક પઢાતે હે, તો અહીંયા ચોપડીમાં શું લખવાનું, શિક્ષક પઢાતે હે, એનો ગુજરાતી છે, શિક્ષક ભણાવે છે, શિક્ષક ભણાવે છે. બે બિલ્લી દૂધ પીતી હે, બિલ્લી દૂધ પીતી હે, બિલાડી દૂધ પીવે છે, ગુજરાતી એનું એ થાય. અને આપણે અહીંયા શું લખવાનું, બિલ્લી દૂધ પીતી હે, બિલાડી દૂધ પીવે છે. ગાય ઘાસ ખાતી હે, ગાય ઘાસ ખાતી હે, ગુજરાતી અનુવાદ, ગાય ઘાસ ખાય છે, ગાય ઘાસ ખાય છે. આગળ, મેરે હાથ મે કિતાબ હે, મેરે હાથ મે કિતાબ હે, મારા હાથમાં ચોપડી છે, એનું ગુજરાતી, મારા હાથમાં ચોપડી છે. ઘોડા દોડ રહા હે, ઘોડા દોડ રહા હે, ઘોડો દોડી રહ્યો છે, ઘોડો દોડી રહ્યો છે. આગળ, ચૂહા બિલ મે રહેતા હે, ચૂહા બિલ મે રહેતા હે, ઉંદર દરમાં રહે છે, ઉંદર દરમાં રહે છે. નંબર સાત, ચિડિયા ઘોસલે મે રહેતી હે, ચિડિયા ઘોસલે મે રહેતી હે, ચકલી માળામાં રહે છે, ચકલી માળામાં રહે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય તમારે ચોપડીમાં અને નોટમાં ઘરેથી લખવાનું, હું અહીંયા તમને સમજાવું છું. પ્રશ્ન એક, નીચેના ચિત્રો જોઈને પ્રશ્નના જવાબ લખો. નીચેના ચિત્રો જોઈને પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા ચિત્ર આપેલું છે, ફૂલનું છે. ય ક્યાં હે, આ શું છે? તો લખવાનું આપણે નીચે, યહ ફૂલ હે, આ ફૂલ છે. આગળ બીજું ચિત્ર છે, જે છે કિતાબનું, ચોપડીનું છે. અહીંયા પૂછ્યું છે, યહ ક્યાં હે, વહ ક્યાં હે, તે શું છે અથવા પેલું શું છે? તો આપણે લખવાનું, વહ કિતાબ હે, પેલી ચોપડી છે અથવા તે ચોપડી છે. આગળ, યહ ક્યાં હે, આ શું છે? વહ, સોરી, યહ તિતલી હે, આ પતંગિયું છે, આ
पतंगियो छे। यह क्या है? आसू छे। यह किसान है। आ खेडूत छे। હવે પ્રશ્ન બે, નીચેના ચિત્રો જોઈને ખાલી જગ્યાઓ પૂરો। નીચેના ચિત્રો જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે। યહ ખાલી જગો હે, તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? તો સેબનું આપેલું, સફરજન, જેને હિન્દીમાં સેબ કહેવાય, તો આપણે લખવાનું સેબ। પછી બીજું, ये खाली जगह है, तो यहाँ लड़किया छोकरियों चित्र छे ने, तो लखवानुं लड़किया। पछी आगळ, मैं खाली जगह हूँ, तो आ शानुं चित्र छे? विद्यार्थीनुं, तो लखवानुं मैं विद्यार्थी हूँ, विद्यार्थी। आगळ, तुम खाली जगह हो, तो अहीं शानुं चित्र छे? तो लड़कीनुं, तो तमारे लखवानुं लड़की, तुम लड़की हो। તો અહીંયા પ્રશ્ન એક અને બે ચોપડીમાં અને નોટમાં તમારે ઘરેથી લખવાનું, ચિત્ર આપણે દોરવાના નથી। હવે આપણે આગળનો પાઠનો અભ્યાસ કરીશું, જે ત્રણ છે, જેનું નામ છે ગુલાબ। માથામાં નાખો છો ને ગુલાબ, જોયેલું છે ને બધાએ, કેવો રંગનો હોય છે? ચલો કહો તો મને પહેલા। બરાબર, લાલ રંગનું, તમને બધાને ખબર છે ને? તો ગુલાબ છે એ કોને સૌથી પ્રિય હતું, ખબર છે કોઈને? જવાહરલાલ નહેરુને। બરાબર, સરસ। તો અહીંયા આપણે ગુલાબનો પરિચય મેળવવાનો છે, ગુલાબ કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે, ગુલાબનું માહિતી મેળવી છે ને આપણે? તો ચલો ગુલાબ વિશે આપણે ભણીએ। શબ્દાર્થ પહેલા જોઈએ। પીલા, પીલા એટલે પીઓ। લોગ, લોગ એટલે લોકો। આદિ, આદિ એટલે વગેરે। પૌધા, પૌધા એટલે છોડ। માલા, માલા એટલે હાર, ગળામાં પહેરો છે ને હાર, એ। કઈ એટલે અનેક, કઈ એટલે અનેક। જુઓ અહીંયા ચિત્રમાં ગુલાબનું ચિત્ર આપેલું તમે જુઓ છો ને, સરસ મજાનું ખીલેલું ગુલાબ છે તમને દેખાઈ રહ્યું છે। હવે આપણે અહીંયા ચિત્ર પાઠ આપણે વાંચતા જઈએ હિન્દીમાં અને એનું અનુવાદ કરતા જઈએ। યહ કિસકા ફૂલ હે, આ શેનો ફૂલ છે, આ શેનો ફૂલ છે? યહ ગુલાબ કા ફૂલ હે, આ ગુલાબનો ફૂલ છે, આ ગુલાબનું ફૂલ છે। ગુલાબ કે ફૂલ લાલ, પીલે, સફેદ આદિ કહી કઈ રંગ કે હોતે હે? ગુલાબ કે ફૂલ લાલ, સફેદ, પીલે આદિ કઈ રંગ કે હોતે હે? ગુલાબના ફૂલ લાલ, પીળા, સફેદ વગેરે અનેક રંગના હોય છે। ગુલાબના ફૂલ લાલ, પીળા, સફેદ વગેરે અનેક રંગના હોય છે। ગુલાબ કાંટે વાળે પૌધે પર હોતા હે, ગુલાબ કાંટા વાળા છોડ પર હોય છે, ગુલાબ કાંટા વાળા છોડ પર હોય છે। લોગ ગુલાબ કે ફૂલો સે ભગવાન કી પૂજા કરતે હે, લોગ ગુલાબ કે ફૂલો સે ભગવાન કી પૂજા કરતે હે? લોકો ગુલાબના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે, લોકો ગુલાબના ફૂલોથી ભગવાનની પૂજા કરે છે। ગુલાબ કે ફૂલો સે માલા બનતી હે, ગુલાબ કે ફૂલો સે માલા બનતી હે? ગુલાબના ફૂલોમાંથી હાર બને છે, ગુલાબના ફૂલોમાંથી હાર બને છે। ગુલાબ ફૂલો કા રાજા કહેલાતા હે, ગુલાબ ફૂલો કા રાજા કહેલાતા હે? ગુલાબ ફૂલોનો રાજા કહેવાય છે, ગુલાબ ફૂલોનો રાજા
કહેવાય છે.